ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 18 લેક્ચર નંબર 5 ગ્રાહક જાગૃતિ જાગો ગ્રાહક જાગો આપણે ટીવીની અંદર આવું ઘણી બધી વખત આપણે સાંભળેલું હોય તો આપણે જોઈશું કે આજે દરેક વ્યક્તિ છે એ કોઈ ને કોઈ રીતે ગ્રાહક છે બજારમાં જે સમાન લક્ષણવાળી એક જ પ્રકારના કામ કરનારી વસ્તુ આપણે જે બજારમાંથી લેવા જતા હોય છે દાખલા તરીકે ટીવી છે તો અલગ અલગ કંપનીના ટીવી મળે છે અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન છે મળતા જોવા મળે છે બરાબર છે તો વસ્તુની જ્યારે વિવિધતા હોય સામે ઘણા બધા વિકલ્પો હોય છે ઉપયોગ ઘણા બધા પ્રકારના હોય છે તો ત્યારે અપણ અજાગૃત વ્યક્તિ છે એ ગ્રાહકને સંપૂર્ણની જાણકારી હોતી નથી ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે વચેટિયાઓ છે બરાબર જે વચ્ચેના જે મહત્વના વેપારીઓ છે એ ગ્રાહકોનું વિવિધ રીતે અલગ અલગ પ્રકારે શોષણ કરવાનું કામ છે એ કરતા હોય છે તો આનાથી આપણે મહત્વનું બચવાનું છે અને ગ્રાહક કઈ રીતે જાગૃત રહી શકે એ આપણે મહત્વનો પોઈન્ટ અત્યારે જોઈએ જાગો ગ્રાહક જાગોની અંદર અને નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ તો ગ્રાહક જે વસ્તુ માલ કે સેવા નાણાં કે અવેજ એટલે કે બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા વજન અને વ્યાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે પૂછે પરીક્ષામાં ગ્રાહક સુરક્ષા કોને કહેવાય બરાબર તો આપણે જે વસ્તુની ખરીદી કરી છીએ નાણાંના બદલામાં અવેજ એટલે બદલામાં ખરીદી કરી છીએ એ આપણે જોઈ છે એવી ગુણવત્તાવાળી હોવી જોઈએ સારી ગુણવત્તાવાળી હોવી જોઈએ જે આપણા સ્વાસ્થ્ય બગડે ને એવી હોવી જોઈએ વજનમાં પણ આપણે લઈ છીએ એટલી જ હોવી જોઈએ બરાબર આપણે દાખલા તરીકે 1 કિલોની વસ્તુ લેવા ગયા તો 1 કિલો જ માપની અંદર હોય અત્યંત જરૂરી છે કિંમત પણ વ્યાજબી હોય એ પણ અત્યંત જરૂરી છે તો આવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ કહી શકાય ગ્રાહક જાગૃતિ અંગે સૌ પ્રથમ કોઈ ચળવળ ચલાવી હોય તો પરીક્ષામાં પૂછાય ગુણવા તો અમેરિકાના રાલ્ફ નાડર નામના વ્યક્તિ હતા જેને ગ્રાહકવાદી ચળવળ કરેલી હતી જેને ગ્રાહક જાગૃતિ આંદોલનના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈએ આપણે ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ છે કઈ કઈ રીતે ગ્રાહકનું શોષણ થાય છે તો એ પોઈન્ટ આપણે થોડો અત્યારે જોઈ લઈએ કે કઈ કઈ રીતે મહત્વનું ગ્રાહકનું થતું શોષણ છે એ જોવા મળે છે બરાબર તો એ પોઈન્ટને આપણે સમજીએ કે કઈ કઈ રીતે ગ્રાહકનું શોષણ થાય છે તો મહત્વનો પોઈન્ટ છે કે ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ તો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે જે કંઈક આ પ્રમાણે છે ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપીને પેકિંગ ઉપર કંઈક અલગ છે વજન લખેલું હોય 500 ગ્રામ લખેલું હોય જોખવામાં આવે તો વજન દાખલા તરીકે 490 ગ્રામ નીકળે બરાબર 500 ગ્રામ કરતાં ઓછું નીકળે તો આ રીતે પણ એનું શોષણ કરવામાં આવે છે હલકી ખામી કે નકલી વસ્તુઓ બરાબર માલ કે સેવા પૂરી પાડીને છપાયેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલીને નબળી ગુણવત્તાની વસ્તુઓનું વેચાણ કરીને ભેળસેળ કરીને દાખલા તરીકે ઘીની અંદર શુદ્ધ ઘીમાં તો કે વેજીટેબલ ઘી છે એને ભેળસેળ કરીને વનસ્પતિનું ઘીની અંદર ભેળવીને બાફેલા બટાટાને અંદર ભેળવીને બરાબર પછી હળદર છે તેમાં લાકડાનો વેર નાખીને બરાબર છે મધ છે તેમાં ખાંડની ચાસણી નાખીને બરાબર છે તો આ રીતે પણ ગ્રાહકનું શોષણ કરવામાં આવતું હોય છે છપાયેલી કિંમત કરતાં ઉપર સ્ટીકર મારીને વધુ કિંમત લેવામાં આવતી હોય આ રીતે પણ ગ્રાહકનું શોષણ કરવામાં આવે છે ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને વેચાણ પછીની સેવા અસંતોષકારક આપીને આપણે જે વસ્તુની ખરીદી કરવા જાય અમે તમને કીધું હમણાં કે વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવે બીજી વસ્તુઓમાં એડ કરી દેવામાં આવે છે બરાબર તો જેના કારણે વસ્તુની ગુણવત્તા છે એ નબળી પડે છે આપણે ખાઈ તો આપણી પછી તબિયત બગડતી જોવા મળે છે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ એવા તો એના પછી પૂરતી સારી સેવા ન મળે દાખલા તરીકે ઘરે નવું ટીવી લાવ્યા ટીવી લાવ્યા પછી જે તે એજન્સીવાળો માણસ છે શોરૂમવાળો માણસ છે એ ટીવીની સુવિધા આપવા માટે તેને ઘરે પૂરતી માત્રામાં આવતા નથી બરાબર આપણે મન ફાવે તેવા જવાબ દઈએ છીએ મન ફાવે તેવી આપણી સામે શરતો રાખે છે તો આપણે એક પ્રકારનું ગ્રાહકનું શોષણ જ કહી શકાય પછી નિર્ધારિત શરત કે માપદંડ મુજબ કોઈ બાંધકામ મકાનનું આપણે દાખલા તરીકે ખરીદી કરવા ગયા નક્કી કરેલ શરત પ્રમાણે મકાનનું બાંધકામ નથી ચીજ વસ્તુઓ કે સેવા પૂરતી માત્રામાં પૂરી પાડવામાં આવતી નથી વીજળી બેંક પછી વીમો ટેલિફોન કે દાખલી સેવા છે ખામીયુક્ત કે સેવામાં બેદરકારી દાખવીને ગ્રાહકનો દુર્વ્યવહાર કે માનસિક માનહાનિ થાય તેવો વિક્રેતા કે વેપારી દ્વારા વ્યવહાર કરવામાં આવે છે આપણે જોઈ છીએ કે ઘણી વખત વીમાવાળા છે એ પણ આપણા પૈસા છે બરાબર છે આપણે વીમાના પૈસા એ હોય તો પૈસા ભરતા નથી પૈસા બરાબર પોતાની જગ્યાએ વાપરી નાખે છે અને વીમા કંપનીની નોટિસ આપણે આવતી જોવા મળે છે સેમ પરિસ્થિતિ દાખલી સેવાની અંદર જોવા મળે છે ડૉક્ટરો છે વધારે પડતી ફી લઈને ખોટી દવા આપીને પણ આપણું શોષણ કરતા જોવા મળે છે નકલી દવા આપીને પણ આપણું શોષણ કરતા જોવા મળે છે તો આ બધી વસ્તુઓ છે તેનાથી આપણું
માનસિક રીતે અસર થતી જોવા મળે છે તો વિક્રેતા એટલે વેચાણ કરનારા વ્યક્તિઓ છે આપણે નુકસાન પહોંચાડવાનું કામ છે કરે છે લોભામણ કે ભ્રષ્ટ કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી થવાના કારણે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જાહેરાત એડવર્ટાઇઝ બી આવતી હોય છે જેમાં ફિલ્મ સ્ટારો ક્રિકેટરોને મોટે ભાગે એડવર્ટાઇઝની અંદર મૂકવામાં આવે છે જેથી આપણે એનાથી આકર્ષિત થઈ જાય છે અને આપણે વસ્તુની પસંદગી કરી બેસી છીએ અને આપણે છેતરાવાનો અનુભવ થાય છે વેચાણની ભ્રષ્ટ રસમો અપનાવીને ગ્રાહકને શારીરિક માનસિક નુકસાન ભોગવવું પડે છે તેવી રીતે નકલી માલ કે સામાન વેચીને ત્યાં કૃત્રિમ અછત ઊભી કરીને અમુક માહિતી પૂરી પાડી અને ગ્રાહકનું શોષણ કરવામાં આવતું હોય છે નકલી વસ્તુ વેચીને વસ્તુની કૃત્રિમ અછત ઊભી કરીને પણ બરાબર ગ્રાહકનું શોષણ કરવામાં આવતું હોય છે તો આ બધા જ ગ્રાહક શોષણના પ્રકારો થયા.